નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બારડોલી નગરપાલિકાની ચૂંટણી અંગે ભાજપ દ્વારા 1-4 વોર્ડના કાર્યાલયના ખુલ્લો મૂકી પ્રચારનો વેગ અપાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાનને લઈ ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના જિલ્લાના ભાજપનો ગઢ ગણાતા બારડોલી નગરપાલિકામાં પણ રાજકીય ચહલપહલ વધી ગઈ છે. ચૂંટણી તૈયારીના ભાગરૂપે હવે કાર્યાલયો શરૂઆત કરવાની તૈયારી શરૂ કરાઈ છે. તેના ભાગરૂપે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર હસ્તે બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1-4ના ઉમેદવારોના કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 અંતર્ગત આજે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4માં એમ 9 વોર્ડ પૈકી 4 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે. તમામે તમામ વોર્ડમાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની ખૂબ મોટી સંખ્યામાં એ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મતદારોની કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જ દર્શાવે છે કે આ વખતે બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સમાવિષ્ટ એવી 36 બેઠકો પૈકી 36 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે અને સાથે સાથે હું તમામ મતદારોને ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવી વિજય બનાવે એવી પણ વિનમ્ર ભાવે અપીલ કરું છું. બારડોલી ભાજપ દ્વારા 2 તબક્કામાં કાર્યાલય અંગે રણનીતિ બનાવવામાં આવી છે, જેમાં 1-4 વોર્ડ અને બાદમાં 5-9 વોર્ડના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. 9 વોર્ડની 36 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો જીતી હતી, ત્યારે વધુ મહેનત સાથે બારડોલી પાલિકામાં ફરી ભાજપના સત્તાનું સુકાન સંભાળે તે માટે ઉમેદવારો સાથે કાર્યકરોને પણ મહેનત કરવી પડી અને મંડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. યસિર કાગજી, G24 ન્યૂઝ, બારડોલી.